સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના પ્રગતિશીલ ખેડૂત છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનનું એફપીઓના માધ્યમથી વેચાણ કરી રહ્યા છે, સાથે આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલ અનુભવો અંગે હસમુખભાઈએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં લગભગ મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા 7 વર્ષથી જોડાયેલો છું. તેની જુદી જુદી તાલીમમાં ભાગ લેવા જતો હતો. આ દરમિયાન અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારિત ખેતી અંગેની તાલીમ યોજેલ, તેમાં મેં ભાગ લીધો અને અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું. ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વિડીયો દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું અને તેમના કુરુક્ષેત્રના ફાર્મની મુલાકાત લીધી, જેથી આ ખેતી પર વિશ્વાસ બેઠો. શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યું, ડાંગરનું વાવેતર શરૂ કર્યું. આ સિવાય મગફળી, શાકભાજી, ઘઉંનું વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા. મગફળીનું મૂલ્યવર્ધન કરીને પેકિંગ કરીને વેચાણ કરે છે. સિંગલ પાક કરતા આ રીતે આવક વધારે મળવા લાગી. હાલમાં જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિનઉપજાઉ બની ગયેલ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી હતી. જમીનમાં અરસિયા ઉત્પન્ન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતાર શક્તિ વધવાથી ભેજ સંગ્રહ શક્તિ પણ સુધરી, પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી, એટલે વીજળી ખર્ચમાં પણ બચત થઈ. હાલમાં તેમણે પંચસ્તરીય મોડલ ફાર્મિંગ કર્યું છે, જેમાં તેમણે 20 જેટલા જુદા જુદા પ્રકારના રોપા વાવ્યા છે, જેમાં અવનવા ફર, સફેદ જાંબુ, સ્ટાર ફ્રૂટ, સિંગાપુર ચેરી, સફરજન, પામેલા, રેડ માલ્ટા, પેશન ફ્રૂટ, લીચી, આવાકાડો, વોટર રેપલ, ગ્રોસબેરી, અંજીર, દાડમ, ચીકુ, સીતાફળ, બોના, નારિયેળ, સાથે ભારતીય ગરમ મસાલામાં વપરાતા લવિંગ, ઇલાયચી, જાયફળ, લસણ, વેલ, ઓલ સ્પાઇસી, લીંબુ વગેરેના છોડવા અત્યારે ઉછી રહ્યા છે. આ પાકની સાથે છોડની બંને બાજુ, એક બાજુ મકાઈ અને બીજી બાજુ મગનું વાવેતર કરશે, જેથી આ ફરાવ વૃક્ષોની આવક શરૂ થાય ત્યાં સુધી એક આવક શરૂ રહે. આ વખતે તેમણે 85 બાસમતી ડોંગરનું ધરું ઉછેર્યું છે, જેનું 3 વીઘા જમીનમાં વાવેતર કરશે. વધુમાં હસમુખભાઈ જણાવે છે કે તેઓ અન્ય ખેડૂતોને મદદ થાય તેવા હેતુથી ઘન જીવામૃત બનાવી વેચાણ કરે છે. 50 કિલોગ્રામની બેગ ₹330 નફો ન નુકસાનના હેતુથી વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેતીથી તેમની આવકમાં વધારો થયો છે, જમીનની ફળદ્રુપતા વધી છે. સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટે સારી સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી ખેડૂતોને સીધું માર્કેટ મળ્યું છે. સૌથી મહત્વની વાત, પ્રાકૃતિક ખેતી થકી જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે અને લોકોને શુદ્ધ આહાર ખોરાક મળી રહે છે. અંતે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેઓ અપીલ કરે છે. નમસ્કાર, જય ગૌ માતા. હું પટેલ હસમુખ કુમાર મહેન્દ્રભાઈ, ગામ પલ્લાચર, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. આ પંચસ્તરીય મોડલ ફાર્મ છેલ્લા 1 વર્ષ થયું બનાયા. હું 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. ખરેખર પ્રાકૃતિક ખેતીમાં બહુ બધો ફાયદો છે અને ઉત્પાદન ક્યારેય ઘટ્યું નથી. અને એનું ઉદાહરણ છે કે હું જે ડાંગર, બાસમતી વેરાયટીની ડાંગર જે વાવું છું, તો રાસાયણિક જે કરે છે એટલું જ ઉત્પાદન હું લઉં છું, તો ક્યાંય પણ ઉત્પાદન ઘટતું નથી પણ ભાવ બી સારો મળે છે. જો એનું મૂલ્યવર્ધન કરીએ તો એનું, જો અમે ચોખાને એવું કઢાઈએ તો એનું બી મૂલ્યવર્ધન કરીને સારી એવી આવક આવે છે. પહેલાં પ્રશ્ન એ હતો માર્કેટનો, તો અત્યારે એફપીઓ થ્રુ માર્કેટમાં સારું એવું સેટિંગ છે. ત્યાં અહીંયા અમે જે પણ પ્રોડક્ટ લઈએ છીએ તે એફપીઓમાં આપી દઈએ, તો એફપીઓમાંથી જ વિતરણ ત્યાં થઈ જાય છે. બીજું મગફળી, તો બીજો ક્રોપ મારો મગફળીનો, તો મગફળીમાં અત્યારે તેલ કાઢીને 4,000 રૂપિયા ડબ્બો તેલનો જાય છે, તો સારામાં સારું બેનિફિટ બી મળી રહે છે. તો આપણે એ કહેવાનું કે હું આ ખેતી કરું છું તો બહુ બધો ફાયદો છે. અને આ પંચસ્તરીય મોડલ ફાર્મ જે બનાવ્યું છે, તો મારું એક એટીએમ મોડલ બન્યું,
કે જે બે વર્ષ પછી છે ને એની આવક સતત ચાલુ રહેશે, કે ફ્રૂટની આવક ચાલુ રહેશે, એના જોડે નીચે શાકભાજીની આવક ચાલુ રહેશે, શાકભાજી નીચે કઠોળ કરીશ તો કઠોળની આવક ચાલુ રહેશે, તો સતત એટીએમ મોડલમાંથી મને આવક મળતી રહેશે. તો ખરેખર પ્રાકૃતિક કૃષિવાળા ખેડૂતોને એટલું જ કહેવું છે કે એક પંચસ્તરીય મોડલ તો ખાસ થોડાક નાના પાયે પણ બનાવું, તો સતત એમાંથી આગળ જવાની તક સારી મળશે.